गणित गमो अने एमा आजनो विषय छे सरवाळा करो। हवे अहींया जो के पहेला तमने निशानी नी खबर होवी जोईए के सरवाळा नी निशानी केवी होय अने बादबाकी नी निशानी केवी, कारण के निशानी खबर होय तो तमारे भूल थाय नही, नहींतर अमुक टाइम शुं तमे निशानी न तमने याद होय तमारे भूल थाय। तो पहेला आपणे सौ प्रथम निशानी जोईए સરવાળામાં કઈ નિશાની આવે અને બાદબાકીમાં કઈ નિશાની આવે, અને બીજી વાત આપણે ઈ જોવાની કે સરવાળામાં ઉમેરવાનો હોય અને બાદબાકીમાં બાદ કરવાનો, એટલે કોઈ પણ વસ્તુ હોય ઉમેરવાનો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ હોય અથવા તો કોઈ તમને કઈ પૈસા આપ્યા એમાં બીજા તમે પૈસા નાખો એટલે ઉમેરા કરો, એટલે ઈ બંને કેટલા થાય છે એનો સરવાળો આપણે કરવાનો હોય છે, ઈ બેનું વત્તાકાર કરવાનો અને નીચે આપણે એનો જવાબ લખવાનો, એટલે ઉમેરા એટલે એને આપણે સરવાળા તરીકે ગણવાનું, અને જે કોઈ કઈ વસ્તુ હોય એમાંથી વસ્તુ તમે કાઢો કે બાદ કરો એને શું કહો, ઈ ક્યાં ઈ શેમાં હોય બાદબાકી, એટલે પહેલા તમારે નિશાની સમજવાની કે કઈ નિશાની સરવાળાની હોય અને કઈ નિશાની બાદબાકીની હોય। તો પહેલા અહીંયા ધ્યાન રાખો કે આમ પ્લસ કરેલું હોય ચોકડી આવી તો ઈ હંમેશા સરવાળો એનો કરવાનો હોય, આવી નિશાની તમને જ્યાં દેખાય આંખ બંધ કરી તમારે શું કરી નાખવાનું સરવાળો, જો આવું દેખાય તમને છોકરી ત્યાં તમારે આંખ બંધ કરી હંમેશા સરવાળો કરવાનો હોય, અને આવી નિશાની તમને દેખાય એ બાદબાકી નિશાની કહેવાય, એટલે આમાં શું હોય આ આવી નિશાની હોય સરવાળો કે એટલે એમાં તમારે ઉમેરવાનું હોય, એ ધ્યાન રાખો કે ઉપર જે સંખ્યા આપી હોય અને નીચે જે સંખ્યા આપી હોય એ બે સંખ્યા ઉપરની સંખ્યામાં નીચેની સંખ્યા ઉમેરો એ કહેવાય સરવાળો, અને આવી નિશાની દેખાય આંખ બંધ કરી તમારે શું કરવાનું બાદબાકી, એટલે ઉપરની જે સંખ્યા આવી હોય એમાં નીચે એમાંથી નીચેની સંખ્યા બાદ કરવી, એટલે એમાં આવે બાદબાકી। ખ્યાલ આવી ગયો કે આવી ચોકડી હોય એ સરવાળાની હોય અને આવી આડી લાઈન હોય એ બાદબાકીની હોય, એ બે પહેલા તમારે ખાસ સમજવું કરો। હવે ધ્યાન
અને બીજી વાત કે તમે અહીંયા જે સંખ્યા લખી હોય એની સામે કેટલા લીટા ભરવાના અને અહીંયા જે સંખ્યા લખા હોય લખી હોય નીચે એની સામે લીટા ભરવાના એટલે તમારે લીટા કરવામાં ભૂલ થશે નહીં અને પછી ધીમે ધીમે તમે મોઢે કરતા થઈ જશે પણ આવી રીતના પહેલા તમારે ટ્રાય કરવાની પછી તમે ધીમે ધીમે તમને આ આંગળીથી ગણતા આવડી જશે ઓકે તો ચલો કેટલા લીધા
માંથી કેટલા લીટા કાઢવા પડે, નીચે કેટલી સંખ્યા લખી છે, 5, તો આપણે 5 લીટા કાઢીએ, 1 2 3 4 અને 5, અને 5 નું ક્રોસ માં લાઈન પર નાખો ને ભૂલ થાય નહીં, એટલે નીચે તમારે ગણવાનું રહે,